ધારીના કોઠાપીપરિયા ગામમાં ગૌચરની જમીનમાં આગ લાગતા આગની જ્વાળાઓથી બાજુના ખેતરમાં આગ લાગતા આગથી ખેડૂતનો પાક અને ખેતરમાં રહેલ અન્ય ચીજવસ્તુઓ પણ બળીને ખાક થતા ખેડૂતને નુકસાન થયું હતું। ધારીના કોઠાપીપરિયા ગામમાં ગૌચરની જમીનમાં આગ લાગતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળાઓથી બાજુના ખેડૂત ધીરુભાઈ મંજીભાઈ બોરડના ખેતરમાં આગ લાગતા આગથી ખેડૂતના પાક અને ખેતરમાં રહેલ અન્ય ચીજવસ્તુઓ પણ બાળી નાખતા ખેડૂતને ભારે મોટું નુકસાન થયું હતું। આગમાં ખેડૂતને થયેલ નુકસાનીમાં 1200 ફૂટ ફુવારા લાયન, 30 નંગ ફુવારાની નોઝલ, 1000 લીટરનો પાણીનો ટાંકો, 200 ફૂટ બોરવેલનો રસ્સો, 1000 નંગ વાંસના બંબુ, 2 નંગ તાલપત્રી, 7 મણ તાર, 450 ફૂટ સર્વિસ, 550 ફૂટ કેબલ, 1 મોટરનું સ્ટાર્ટર, 2 નંગ દવાઓ છાંટવાના પંપ અને બળદગાડું બળીને રાખ થઈ ગયા હતા। આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના 94 વિધાનસભાના પ્રભારી રાહુલભાઈ હરખાણીને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેમની સાથે ધારી તાલુકા ઉપપ્રમુખ રાજુભાઈ કોટીલા પણ પહોંચી ગયા હતા અને ખેડૂત સાથે સરકાર પાસે વળતરની માંગ કરી હતી। રાહુલભાઈ હરખાણીએ જણાવ્યું હતું કે આમ જનતા કે ખેડૂતને અન્યાય થતો હશે તો રાહુલભાઈ હરખાણી તેની સાથે હંમેશા લડતમાં ઊભા રહેશે અને રાહુલભાઈએ ખેડૂતને આશ્વાસન આપ્યું હતું। રાહુલ 94 વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી। આજ 24 તારીખના રોજ કોઠાપીપરિયા ગામમાં ગૌસરમાંથી આગ લાગતા ખેડૂતને ભાવેશભાઈ મધુભાઈ બોરડની વાડીએ બધું બળી ગયેલું છે। ધીરુભાઈ મંજીભાઈ બોરડ આ 300 ફૂટ 1200 ફૂટ લાઈન ઓગળી ગઈ છે અને ગાડું બાડું બધું વ્યવસ્થા અત્યારે ખોરવાઈ ગઈ છે અહીંયા। તેને રેવન્યુ મંત્રી આવેલા અને અરજી દેવાનું કીધેલ છે, પણ મારી વિનંતી એ છે કે તમે ખુદ ખેડૂત અરે વાત કરી શકો છો કે એનું કેટલું કેટલું નુકસાન થયું છે। 600 ફૂટ 1200 ફૂટ લાઇન સળગી ગયેલ છે, 450 ફૂટ કેબલ સળગી ગયેલો છે, 550 ફૂટ એલ્યુમિનિયમની સર્વિસ સળગી ગયેલ છે, 2 તાલપત્રી અને 2 દવા છાંટવાના પંપ, 1 બળદગાડું અને 2 રેકડાના ટાયર સળગી ગયેલ છે, 1000 બાંબુ સળગી ગયેલા છે વાંસના, આ બધું સળગી ગયેલ છે, ઘાસચારો 8 વીઘાનો ઘાસચારો સળગી ગયેલ છે, 10 વીઘાનું એક કોવળ પડેલું હતું એ સળગી ગયેલ છે અને મારી વાડ આખી પૂરી થઈ ગયેલ છે। અહીંયા મારી વાડની બાજુમાં બહુ જાજુ રોજનું ને એવું રંજાડ છે, તાર ફેન્સિંગ તાર સળગી ગયેલો છે 8 મણ જેટલો, એટલે બહુ જાજી નુકસાની થયેલ છે। સરકારને અપીલ એટલી કરું છું
કે જટનારાનું વળતર ખેડૂતને આપી દે બે હાથ જોડે વિનંતી છે. જો આની કાર્યવાહી નહીં થાય આગલા દિવસોમાં તો અમે પ્રાંત સાહેબ કલેક્ટર સાહેબને અરજી પણ આપવાના છીએ કે આ સરકારી મિલકતનું હતું ને એમાંથી આગ લાગતા ખેડૂતને નુકસાન થયેલું છે.